કે આપણો જે કોન્સ્ટિટ્યુશન આપણને ફ્રીડમ આપી છે, ફ્રીડમ ઓફ થોટ, સ્પીચ, વર્ડ, ફ્રીડમ. પણ અનફોર્ચ્યુનેટલી આપણી અત્યારે એવી હાલત થઈ ગઈ છે કે ફ્રીડમ તો બહુ દૂરની વાત છે, આપણે પ્રોટેક્શન ને સેફટી બી નથી મળતું. કારણ કે તમે અગર બેઝિક્સ જુઓ, વોટ આર બેઝિક્સ એઝ અ કન્ટ્રી? ધ બેઝિક્સ ઇઝ કે તમે અમારી પાસેથી જે બી શું કહેવાય ટેક્સ લો, જે બી તમારા કાયદા હોય, ફાઇન્સ લો, બધું લો, એની બધાને તમે ડેડ લિમિટ આપો છો કે આટલામાં ભરી લેવું, ના તો આથી ડબલ ફાઇન થાય આ તે. અને પણ તમે અમારી બહેનોનું દીકરીઓનું પ્રોટેક્શનનું શું, સેફટીનું શું? ને એક બીજી વાત કીધું, જે હું ફરી રિપીટ કરું છું કે અત્યારે આ કઈ સ્ત્રી પુરુષની લડત નથી, આ અચ્છાઈ ને બુરાઈની લડત છે. કારણ કે અત્યારે બિચારા ભાઈઓ બી પીસાઈ રહ્યા છે, એટલે આ ટોટલી જે લો નું અપમાન થઈ રહ્યું છે, લો થી કોઈ ડરતું નથી થાય છે. મેનેજ હો જાયગા, ક્યાય હોગા, સાલો ચલેગા, કુછ નહીં હોને વાલા હૈ, કિસી કા કુછ હુઆ કે હમારા હોગા, હમ સેટલ કર દેંગે, હમ ડરા ધમકા દેંગે, હમ વિટનેસ કો ભગા દેંગે, હમ બચ્ચી કો ધમકા દેંગે, ઉસકા નામ માર્કેટ મે ખરાબ કર દેંગે. આ બધી મેન્ટાલિટીઓ છે સાહેબ, ને આ મેન્ટાલિટી લીધે આપણે બહેનો ને દીકરીઓનું અસ્તિત્વ મટી રહ્યું છે. બિલકુલ, કારણ કે એક સંકોચ જે હોય છે કે મારી સાથે આવું થયું, હવે હું કોને કહેવા જઈશ? એક્ઝેક્ટલી, કારણ કે હું કહેવા જઈશ તો મેં આવા કપડા પહેર્યા હતા, હું આ ટાઈમે બહાર હતી, કોની સાથે બહાર હતી? ચૌદ મહિનાની છોકરી, આઠ વર્ષ તો જવા દો, ચૌદ મહિનાની છોકરી કયા શોર્ટ કપડા પહેરે છે? રાતના 10 વાગ્યા પછી કે બહાર નીકળે છે 10 વાગ્યા બહાર વાગે યાર. બીજી અધર ધેન પ્રોટેક્શન એન્ડ ઓલ ધેટ, વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે આપણા પુરુષોની માનસિકતા, ફાધર સ્ટેપ ફાધર, ખાલી એક જ ફરક છે. એ સ્ટેપ ફાધર ને શરમ ના આવે કે તમે તમારી દીકરીને આવી રીતે કરો છો? આજે મેં બીજું વાંચ્યું કે એક ફાધરે જે સ્ટેપની રિયલ ફાધર ની માં તો ચાલી ગઈ હતી, એ દીકરી એના બાપાને કોઈ બીજા જોડે જોયું તો એને બાંધીને રોજ રેપ કરતો હતો. અત્યારે જ આવ્યું છે કંઈક, આઈ થિંક કંઈક જગ્યાનું નામ ભૂલી ગયું છે. જોજો આજે એનો રિપોર્ટ આવી રહ્યા છે. એટલે હું કહું છું કે આપણી બધાની માનસિકતા મરી પામી છે. આપણે બધા એવું જ થાય છે, કેમ થાય છે? કારણ કે કોઈને કોઈ ડર નથી બેન. એટલે મેં કહ્યું શોક ટ્રીટમેન્ટોની જરૂર છે, અને આ શોક ટ્રીટમેન્ટ કોણ આપી શકે? તમે ને હું ના આપી શકીએ. ડોક્ટર આજની તારીખમાં આપણે ડોક્ટર કોણ છે? આપણી સરકાર ડોક્ટર છે, આપણી પોલીસ ડોક્ટર છે આ કેસમાં, બરોબર છે? તો એ લોકો શોક ટ્રીટમેન્ટ, જેમ એ લોકો આપણને શોક ટ્રીટમેન્ટ આપે છે ને, ગાડી ઘોડા અડાડી દીધી એવી રીતે સાહેબ તમે શોક ટ્રીટમેન્ટ આપો પ્લીઝ. ના તો શું, એક લેવલ પછી તમે જો અત્યારે જેમ નિર્ભયામાં કેટલો ભભૂકો લોકોનો થયો, એ રીતે લોકોનો શું કહેવાય ક્રોધ બહાર નીકળી રહ્યો છે, ને તમે અંદર પોલિટિક્સ રમી રહ્યા છો, આ ગવર્મેન્ટ ને પેલી ગવર્મેન્ટ. એટલે અલ્ટિમેટલી ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ના તો આજની તારીખમાં તમે જો આપણે આજે અત્યારે તો લેડીઝ પેનલ બેઠી છે, પણ ઘણી વાર ભાઈઓ બી બેસે છે, એ લોકો બી કંટાળે છે, એ લોકો બી કહે છે કે અમને અમારી દીકરીનો બીક લાગે. સાહેબ એક દીકરી 2 મિનિટ લેટ આવે છે ને તો મામ ધજી જાય છે, હાથ ધજી જાય છે એના મગજમાં. મનીષાબેન, પોલીસની કામગીરીમાં પણ અહીંયા એક સવાલ.